नमस्कार, हूँ छू बीरेन ने आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજ રોજ રાજ યુવા સંગઠન સેવા ટ્રસ્ટ રાજપીપળા તાલુકા વણકર સમાજ દ્વારા પાંચમો સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં 11 નવયુવાનોએ ભાગ લીધો હતો। ત્યારે અત્યાર સુધી પાંચ સમૂહ લગ્ન મળીને અત્યાર સુધી 51 યુગલોએ લગ્ન કરાવેલ છે, જેમાં રાજપીપળા તાલુકા વણકર સમાજના વડીલો યુવાનો તન મન અને ધનથી સેવા આપી સમૂહ લગ્નને સફળ બનાવ્યો છે। સદર સમૂહ લગ્નમાં રાજ યુવા સંગઠન ટીમના રોનિલ રાજ તરફથી ભારતનું સંવિધાન દરેક જોડો या कन्यादान स्वरूपे भेट आपेल छे। तेमज लगभग 55 जेटली घर वपराशनी चीज वस्तुओं जेमा सोना चांदी वस्तुओं तिजोरी पलंग अने रसोड़ाना सामान कन्यादान में भेट आपेल छे। त्यारे ते बदल राजयुवा संगठन की पूरी टीम तमाम वडीलो अने दाताश्रीनो आभार माने छे। साथे अमारा प्रेमक ललित भाई राजनो पण खूब खूब आभार माने छे। साथे इस्कोन मंदिरना श्री महंस श्रीए पण हाजरी आपी अने आ नव दंपतीओने आशीर्वाद आप्या हता। छेल्ला बे वर्षमां निवृत्त थयेला वडीलोने सन्मानित पण कर्या हता। સમાજના નવયુવાનોએ જેમણે હાલ પોતાની કારકિર્દી શરૂ કરેલ છે તેમણે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। રાજયુવા સંગઠન દ્વારા અમારું પાંચમું સમૂહ લગ્ન છે। આ પાંચમા સમૂહ લગ્નની વિશેષતા પણ એક અલગ પ્રકારની છે, કારણ કે આ સમૂહ લગ્નમાં અમે કન્યાદાન તરીકે અમારા નિલેશભાઈ રાજ એમણે ભારતનું સંવિધાન જે છે એનું પ્રતિરૂપી પ્રતિ કોપી બધા જોડાને આપી છે અને એ લોકોએ સંવિધાન વાંચે એમનો આશય છે। અમારું પાંચમું સમૂહ લગ્ન છે, એમાં પહેલું સમૂહ લગ્ન હતા ત્યારે 7 હતા, બીજા સમૂહ લગ્નમાં 9, ત્રીજા સમૂહ લગ્નમાં 11, ચોથા સમૂહ લગ્નમાં 13 અને આ પાંચમા સમૂહ લગ્નમાં 11 જોડા થયા છે। કુલ મળીને 51 જોડા થઈ રહ્યા છે, એટલે 51 જોડાનું અમે સમૂહ લગ્ન કર્યું છે। એટલે આ સમૂહ લગ્નમાં રાજયુવા સંગઠનની ટીમ આખી અમારા સમાજના વડીલો મિત્રો સાથીઓ અને આ રાજયુવા સંગઠનના સમૂહ લગ્નના શુભેચ્છક પ્રેરક શ્રી લલિતભાઈ રાજ એવા ઘણા બધા મિત્રોનો ખૂબ સાથ અને સહકાર રહ્યો છે। આ સાથ અને સહકાર દ્વારા જ અમે આટલું સરસ મજાનું સમૂહ લગ્નનું કરી શક્યા છીએ, કરી રહ્યા છીએ। આવતા વર્ષે પણ અમે આવા પ્રકારના કાર્યક્રમ કરવાના છે અને સાથ અને સહકાર હંમેશા સમાજનો મળતો રહ્યો છે અને ભવિષ્યમાં પણ મળતો રહે। બીજી વાત એ કે સરકાર દ્વારા પણ અમે એવું કહેવા માગીએ છીએ કે જો સમૂહ લગ્ન થાય છે તો સમૂહ લગ્નની જે ટ્રસ્ટી હોય છે એ લોકોને પણ સરકાર દ્વારા સન્માન કરવામાં આવે તો એ વધારે યોગ્ય થાય। માટે અમારી ટીમ વતી એવી વિનંતી છે કે આવા સમૂહ લગ્નમાં જે જોડાય છે એ લોકોને સન્માન કરવામાં આવે અને જે સમૂહ લગ્ન કરી રહ્યા છે એવા ટ્રસ્ટનું પણ સન્માન કરવામાં આવે એવી અમે એક અપેક્ષા અને આશા રાખીએ છીએ। હું સુરેન્દ્ર રાજ રાજયુવા સંગઠનનો મંત્રી છું અને નરેશભાઈ રાજ એ રાજયુવા સંગઠનના મંત્રી છે અને પ્રમુખ છે અને અમારે આખી જે ટીમ છે અહીંયા ઉપસ્થિત છે।